لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. أعوذ بالله من الشيطان اللعين الرجيم، بسم الله الرحمن الرحيم. عزیزان محترم، حجنا બારામાં જે માસુમીન અલેમુ સલાત વસલામ અને કુરાન શરીફની આયતોની રોશની ઉપર જે કલામોના સિલસિલાઓ પેશ કરવામાં આવી રહ્યા છે, આજે તમારી સમક્ષ માસુમો અલેમુ સલાત વસલામ ફરમાવ્યું હતું કે જે લોકો ખાને કાબાનું તવાફ કરે તો તે લોકોને 6000 નેકી લખવામાં આવે છે અને 6000 ખરાબીઓને દૂર કરવામાં આવે છે અને 6000 દરજાતો બુલંદ કરવામાં આવે છે. અઝીઝાને મોહતરમ, અગર જો એક તવાફનો એટલો સવાબ હોય તો પછી આખા હજનો કેટલો સવાબ હશે, હજ સાથે ઝિયારત એનો સવાબ કેટલો મોટો હશે. પણ માસૂમ અલેમુસલાતો સલામ કહ્યું કે તેનાથી બહેતરીન સવાબ એ છે કે કોઈ શખ્સ મુસલમાન અને મોમિનની હાજતને પૂરી કરે એ 10 તવાફ કરતા વધારે બહેતર છે. એક તવાફમાં 6000 નેકી, 6000 ખરાબી દૂર અને 6000 દરજા ઊંચા થાય છે તો પછી 10 તવાફના 60000 નો હિસાબ થઈ જશે. એક મોમિનની મદદ કરવી તે 60000 નેકીઓ લખવામાં આવે છે અને 60000 ખરાબી અને બુરાઈઓને દૂર કરવામાં આવે છે અને 60000 દરજાત બુલંદ થાય છે. અઝીઝાને મોહતરમ, જે કોઈ શખ્સ હજ કરી લે અને તેની વાજીબાત અદા થઈ ચૂકી હોય, બીજી વખત જવામાં કાંઈ વાંધો નથી. પણ અગર જો તે રકમ કોઈ બીજાને આપવામાં આવે કે જેને હજની તમન્ના છે, આખી જિંદગી તે અલ્લાહ સુબહાનહુ વતઆલા પાસે રોઈ રોઈને દુઆ કરતો હોય કે અય અલ્લાહ, મને તું તારા ઘર ની ઝિયારત કરાવ, તારું ઘર દેખાર અને મદીને મુનવ્વરાની ઝિયારત તું મને કરાવ. જે શખ્સ અગર જો હજ કરી ચૂક્યો હોય અને આવા મોમિનોને તે રકમ આપે અને તે મોમિનો હજ કરવા જાય તો તે મોમિનની હાજત પૂરી કરવાનો સવાબ તે આપનારને મળી જાય છે. અને અગર જો કોઈને હજમાં ન મોકલાવવો હોય પણ તે જ રકમથી કોઈ ગરીબની મદદ કરવામાં આવે, કોઈને વેપાર માટે માલ આપવામાં આવે જેથી કરી અને તેનું ગુજરાન અને હલાલ રોજી તે મેળવી શકે, તો આ એક મોમિનની હાજત પૂરી કરવાનો સવાબ કે જે 60000 નેકી, 60000 ખરાબીને દૂર અને 60000 દરજાત બુલંદ થાય છે. અઝીઝાને મોહતરમ, જે લોકો હજ તરફ જાય છે હકીકતમાં ત્યાં મોકાઓને ગનીમત સમજવાની છે. અને હદીસો નંદરમાં છે કે હરમ નંદરમાં અગર જો કોઈ એક કુરાન શરીફ ખતમ કરે છે, યાની કે ખુદાના ઘર બાજુમાં કાબા અને બૈતુલ્લા બાજુમાં તે હરમમાં અગર જો કોઈ એક કુરાન શરીફ ખતમ કરશે તો જન્નતમાં તેની જગ્યા તે ન જોય ત્યાં સુધી તેનું મોત નહીં આવે. અને પૈગંબર ઇસ્લામ હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની મુબારક ચહેરાની ઝિયારત તે ન કરે ત્યાં સુધી તેને મોત નહીં આવે. યાની કે તેની જિંદગી દરમિયાન ખુદા તેને પૈગંબરનો ચહેરો દેખાડશે અને જન્નતમાં તેની જગ્યા પણ દેખાડશે. અઝીઝાને મોહતરમ, એ હજ બારામાં ઘણી વાતો અને ઘણી ચીજો અને ફલસફાઓ છે. પણ જયારે હજ નંદરમાં એ હાજીઓ જાય અને જયારે તે એહરામ પહેરે ત્યારે તેઓને એ નિયત કરવાની છે કે પોતાના કપરાને જયારે તે ઉતારે અને એહરામના પાકો પાકીઝાદ કપરા જયારે તે પહેરવાનો ઈરાદો કરે તો સાથે સાથે એ પણ નિયત કરે કે ગુનાહના જે આગલા કપરા છે તેને કાઢી અને તાબેદારીના કપરા તે પહેરી રહ્યો છે. જયારે તે નિયત કરે ત્યારે નિયતના ટેમે એમ કહે કે ખુદા સિવાય કોઈ પણ અકદને, કોઈ પણ કોંતરાને તે તોડી નાખશે અને સિર્ફ એવા કોંતરા, એવા અકદ તે હાથમાં પકડશે કે જેના સાથે ખુદાવંદી કરીમને રાખવામાં આવેલું હોય. અલ્લાહ સિવાય સર્વે અકદને તે તોડી નાખશે. અઝીઝાને મહતરમ, આજ માટે એક છેલ્લી હદીસ અને હજનો સિલસિલા બારામાં જે કલામો પેશ કરવામાં આવી રહ્યું છે તેને આજે ખતમ કરવામાં આવશે. પૈગંબર ઇસ્લામ હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ
حدیث نندر ما فرماویو جے حج کرے انے ماری زیارت نہ کرے تو تے شخص مارا اوپر ظلم کریو چھے. عزیزان محترم جے لوکو حجی سودی حج نتھی کریا حج واجب تھئی جاوا چھتاں جے حجی سودی حج ما نتھی گیو تے لوکو ماٹے آ کلامو વિચાર કરવા જેવા છે અને આ જ વર્ષે તે લોકો હજ અદા કરી લે અને હજ તરફ જે લોકો જઈ રહ્યા છે તે લોકો આ સર્વે વસ્તુ બારામાં વિચારો કરે તો વધારે હજના ફાયદાઓમાં અને જે સ્પિરિચ્યુઆલિટી મળવાની છે એના અંદરમાં ઓર વધારો થશે. અને ખુદાવંદી કરીમ જેટલા પણ હાજીઓ હજ કરી ચુક્યા છે સર્વેની હજને ખુદા કબૂલ ફરમાવે અને આ વર્ષે જે લોકો હજમાં જનારાઓ છે તે લોકો અમને ખુદાવંદી કરીમ સહી સલામત એ પાક અને મુકદ્દસ જગ્યામાં પહોંચાડી આપે, સહી સલામત વતનને પાછા પલટાવી આપે એ હજ મબરૂર અને સાઈ મશકોરની સાથે. અને જે લોકો અમની હજની તમન્ના છે સર્વેને ખુદાવંદી કરીમ હજ નસીબ ફરમાવે અને સર્વે મોમિનીન તથા મોમિનાત આપણે બધાય ઇમામે ઝમાના અલી સલાતો સલામ સાથે એ આવતા વર્ષની હજ કરીશું અને ઇમામ અલી સલાતો સલામના સાથે આપણે મદીને મુનવ્વરાની ઝિયારત કરીશું. અને જે લોકો હજ તરફ જનારાઓ છે તે લોકો પાસે ખાસ માંગણી કરવામાં આવી રહ્યું છે કે અમારા બધાય માટે દુઆએ ખેરમાં તેઓ ભૂલશે નહીં અને સર્વે મોમિનીન તથા મોમિનાત માટે દુઆએ ખેર જરૂર કરશે. وطفت بالبيت ألبي وطفت بالبيت ألبي أرجو أمانا بين يديك لبيك يا ربي لبيك يا ربي لبيك لبيك ألجأ منك إليك لبيك يا ربي لبيك ચૌદ માહી શવ્વાલ આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તથા તે જાન નિસારો ઓહદના મેદાન તરફ રવાના થયા. ચૌદ માહી શવ્વાલ આજની તારીખોમાં જનાબી યુનુસ અલી સલામની કોમ ઉપર જયારે અઝાબ આવવાનું શરૂ થયું ત્યારે તેઓનો ચહેરો અંધારો થવાનું શરૂ થયું. ચૌદમી માહે શવ્વાલ આજની તારીખોમાં હઝરત કુતુબ રાવંદી 573 હિજરી સનમાં અલ્લાહને પ્યારા થયા કે જે મહાન શખ્સિયતને જનાબે માસુમે કુમના હરમમાં દફન કરવામાં આવેલા છે. ચૌદ માહે શવ્વાલ આજની તારીખોમાં અબ્દુલ મલિક અસફાક હલાક થયો અને જહન્નમ વાસિલ થયું. ચૌદમી માહે શવ્વાલ આજની તારીખોમાં અબ્દુલ મલિક બિન મરવાન 84 હિજરી સનમાં જહન્નમ વાસિલ થયો છે. આ ઝાલિમ જયારે ખિલાફતમાં પહોંચ્યો ન હતો ત્યાર સુધી મસ્જિદ નંદરમાં કુરાન શરીફની તિલાવત કરતો હતો અને ઝાઝા પ્રમાણમાં તિલાવત કરતો હતો, પણ જયારે ખિલાફતમાં પહોંચ્યો ત્યારે કુરાન શરીફને બંધ કરીને કહ્યું, સલામુન અલૈકા હાઝા ફિરાકુમ બૈની વ બૈનિકા, એ કુરાન તારા પર સલામ થાય અને આજ પછી તારા વચમાં અને મારા વચમાં જુદાઈ છે. ચૌદમી માહે શવ્વાલ શક્કુલ કમરનો જે મોજીઝો છે તે આજની તારીખોમાં થયો છે કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને જયારે મુશ્રિકોએ કહ્યું, અગર જો તમે સાચા નબી છો તો આ ચાંદાને બે ટુકડા કરો, તો પૈગંબર એક હાથના ઇશારાથી ચાંદાના બે ટુકડા કરી નાખે છે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. લબ્બૈક યા અલ્લાહ લબ્બૈક યા